હોળીના પાવન પર્વે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાજીના દર્શન ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હજારો ભક્તો ભગવાનના અભિગુલાલના રંગે રંગાયા હતા અને હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. તહેવાર સમગ્ર રાજ્યમાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ડાકોર, શામળાજી, દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શનને ઉમટ્યા હતા. હોળી આ દેશની સંસ્કૃતિ સાથે અને તહેવાર સાથે જોડાયેલો પર્વ છે. હોળીના પાવન પર્વે હું સૌ દેશવાસીઓને, સૌ નાગરિક ભાઈઓ બહેનોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. હોળીનો પર્વ એટલે રંગોનો પર્વ છે. આવનાર દિવસોમાં સૌ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બની રહે, એમનું જીવન હોળીના રંગોમાં જેમ વિવિધ રંગોથી ભરેલું હોય એ જ પ્રમાણે એમનું જીવન બની રહે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સર, કોરોના વાયરસને લઈને લોકોને શું જાગૃતિ મેસેજ? કોરોના વાયરસના સંદર્ભમાં એનાથી કંઈ વિશેષ ડરવાની આવશ્યકતા નથી, પણ કાળજી લેવી અનિવાર્ય છે. કાળજી લેવાના કારણે રોગોમાંથી આપણે મુક્ત રહી શકીશું એવો મને વિશ્વાસ છે. રંગોનો ઉત્સવ અને એમાં પણ ગુજરાતના દ્વારકા, ડાકોર અને અમારા અરવલ્લીના શામળિયાના આજે ભવ્ય દર્શન અને પૂનમના ભગવાન શામળિયાના લોકોનું, ભક્તોનું ગોળાપુર ઉમળ્યું છે ત્યારે ભગવાન શામળિયાના ચરણોમાં સૌ ભક્તોએ દર્શન કર્યા છે. આ રંગોના ઉત્સવમાં અને એવા આદિવાસી વિસ્તારમાં એક ઉજવણી જ જુદી પ્રકારની હોય છે. ભગવાન કૃષ્ણ અને રાધાને યાદ કરી અને સૌ આ હોલિકા ઉત્સવને મનાવતા હોય છે એવા આજે શામળિયા ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળિયાની પૂજારી અને મુખિયાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોરો ઉડાડી હોળી રમાડાઈ હતી, ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળિયાની સાથે હોળીના અબીલ ગુલાલના રંગે રંગાઈ હોળી પૂર્વે ભગવાન શામળિયાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જો કે કોરોના વાયરસના પગલે યાત્રાધામ સામાન્ય રીતે હોળીના પાવન અવસરે કૃષ્ણ મંદિરોમાં દર્શનનું અનેરું મહત્ત્વ છે, ત્યારે આજે ભગવાન શામળિયાને પણ હોળી રમાડી હતી. આ હોળી ઉત્સવ છેલ્લા 15 દિવસ અગાઉ વસંત પંચમીથી રમાડવાનું શરૂ કરવામાં આવે છે અને હોળી અને ધૂળેટી સાથે રમાડવામાં આવે છે. આ સમયે ઠાકોરજીને માત્ર સફેદ રંગના કોટનના વસ્ત્રો પત્ર ધરાવાય છે. યાત્રાધામ શામળાજી ખાતે આજે ફાગણ સુદ પૂર્ણિમા છે, ત્યારે ભક્તોના દોડા પૂર્ણિમાની આપણે બતાવવાની કોશિશ કરીશ કે આજે ફાગણ સુદ પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની લાઈન જોવા મળી રહી છે. બીજી તરફ યાત્રાધામ શામળાજી ખાતે આપણા સમયનો ફેરફાર કરવા છતાં પણ ભક્તોનું દોડાપુર ઉમટ્યું છે. ભક્તો ખૂબ આનંદથી ભગવાન શામળિયાના દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. દેવાંગ ચૌધરી, ZHTV, અરવલ.